બારડોલી તાલુકાના સરભણ ગામે આવેલ એક બગાસના ગોડાઉનમાં આગ લાગી હતી. પ્લાય બનાવતી બગાસમાં આગ લાગી હતી. હાલ 6 જેટલી ફાયર બ્રિગેડની ટીમની મદદ મેળવી આગ બુઝાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સરભણ ગામે હાઈટેક કંપનીનું બગાસનું ગોડાઉન આવેલું છે, જ્યાં સવારે આગ લાગવાની ઘટના બની હતી. બગાસના શરૂઆતના વિભાગમાં લાગેલ આગ તમામ વિસ્તારમાં ફેલાઈ હતી, જેથી બારડોલી ફાયરની મદદ લેવામાં આવી, પરંતુ આગ બેકાબુ બનતા બારડોલી, પલસાણા, ગણદેવી, માંડવી મળી કુલ 6 જેટલી ફાયર ટીમોની મદદ લેવામાં આવી. આગની ઘટનાને કલાકો વીતી જવા છતાં આગ જ્વલંત બની હતી અને ગોડાઉનમાં બગાસનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. જો કે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. હાલ તમામ ફાયર ટીમોએ આગ લાગેલા ગોડાઉનમાં કુલિંગ પ્રક્રિયા શરૂ કરી છે. જો કે આગ લાગવા માટે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ફાયર ઓફિસર બારડોલી તારીખ 24/3/2019 રોજ બારડોલી ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. બારડોલી તાલુકામાં સરભણ ગામે પૂણીમાં આવેલ હાઈટેક બાયો પ્રાઇવેટ લિમિટેડમાં બગાસમાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો, જે સંદર્ભે બારડોલી ફાયર બ્રિગેડની 3 ગાડી તેમજ આસપાસની પીઈપીએલ, નવસારી, ગણદેવી, માંડવી જેવી નગરપાલિકાની અને અન્ય મહાનગરપાલિકાને પણ કોલ આપવામાં આવેલ છે, જેથી 5-6 ટીમો કાર્યરત છે. હાલ કંપનીના મેનેજરના જણાવ્યા મુજબ કોઈ જાનહાનિ અત્યારે થયેલ નથી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, બારડોલી.